હું તમને ખચિત ખચિત કહું છું, જે બારણામાંથી ઘેટાના વાડામાં પેસતો નથી પણ બીજે કોઈ રસ્તેથી ચડે છે તે ચોર અને લૂંટારો છે, પણ બારણામાંથી જે પેસે છે તે ઘેટા પાળક છે. દરવાન તેને સારું ઉઘાડે છે અને ઘેટા તેનો સાથ સાંભળે છે અને તે પોતાના ઘેટાને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરીને લઈ જાય છે. ત્યારે તે આગળ ચાલે છે અને ઘેટા તેની પાછળ પાછળ ચાલે છે, કેમ કે તેઓ તેનો સાથ ઓળખે છે. અજાણ્યાની પાછળ તેઓ ચાલશે નહીં, પણ તેની પાસેથી નાસી જશે, કેમ કે અજાણ્યાઓનો સાથ તેઓ ઓળખતા નથી. આ ઉદાહરણ સાંભળનારાઓ સમજી શક્યા નહીં કે ઈસુ તે દ્વારા શું કહેવા માંગે છે. તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું, હું તમને ખચિત ખચિત કહું છું કે ઘેટાનું બારણું હું છું. જેટલા મારી અગાઉ આવ્યા તેઓ સર્વ ચોર અને લૂંટારા છે, પણ ઘેટાએ તેઓનું સાંભળ્યું નહીં. હું બારણું છું, મારા દ્વારા જો કોઈ પેસે તો તે ઉદ્ધાર પામશે અને માહે આવશે ને બહાર જશે અને તેને ચરવાનું મળશે. ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું. હું ઉત્તમ ઘેટા પાળક છું. ઉત્તમ ઘેટા પાળક ઘેટાને સારું પોતાનો જીવ આપે છે. જે ચાકર છે અને ઘેટા પાળક નથી, એટલે જે પોતે ઘેટાનો ધણી નથી, તે વરુ આવતું જોઈને ઘેટાને મૂકીને નાસી જાય છે. પછી વરુ તેઓને પકડીને તેઓને વિખેરી નાખે છે. તે નાસી જાય છે, કેમ કે ચાકર છે અને ઘેટાની તેને કંઈ ચિંતા નથી. હું ઉત્તમ ઘેટા પાળક છું અને પોતાનાને ઓળખું છું, અને જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું, તેમ મારા પોતાના મને ઓળખે છે, અને ઘેટાને સારું હું મારો જીવ આપું છું. મારા બીજા ઘેટા પણ છે, તેઓ આ વાડામાંના નથી, તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો સાદ સાંભળશે, અને એક ટોળું એક ઘેટા પાળક બનશે. બાપ મારા પર પ્રેમ કરે છે કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં. કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની મેળે તે આપું છું. તે આપવાનો મને અધિકાર છે અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. એ આજ્ઞા મને મારા પિતા તરફથી મને આપવામાં આવી છે. જ્યારે ઈસુએ આ વાતો કહી ત્યારે યહૂદી આગેવાનોમાં ઈસુ વિશે ફરીથી મતભેદ ઊભો થયો. તેને ભૂત વળગેલું છે, એ પાગલ છે. તમે તેનું કેમ સાંભળો છો? તેને અશુદ્ધ આત્મા વળગ્યો હોય એવું લાગતું નથી. શું અશુદ્ધ આત્મા અંધજનોને દેખતા કરી શકે?